નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું આપણી YouTube ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિથ જિજ્ઞાસા. આપણે ધોરણ 11 આંકડા શાસ્ત્ર પ્રકરણ નંબર 5 આવૃત્તિ વિતરણની વિષમતાનો અભ્યાસ કરી રહ્યા છીએ. એની અંદર આપણે જોઈ રહ્યા છીએ ટૂંકા દાખલા. અગાઉ એક લેક્ચર આપણે ટૂંકા દાખલાનો લીધો, એના પ્રેક્ટિસના દાખલા પણ આપેલા છે. તો આપ સાથોસાથ ગણતા જશો તો આપને ખૂબ જ મજા આવશે. ટેક્સ્ટ બુકની અંદર જે કાંઈ રકમ હોય એ રકમ પણ સાથોસાથ અભ્યાસ કરતો રહેવો. તો ચાલો શરૂઆત કરીએ આજની રકમથી. આજે આપણને આપેલું છે કે બે સમૂહની નીચેની માહિતી પરથી બાઉલીનો વિષમતાંક શોધો અને કયા સમૂહનો સંમિત આવૃત્તિ વિતરણની નજીક છે તે કયો. તો આપણને એટલી ખબર છે કે નજીક કોણ હોય, જે ઓછું હોય, નજીક હોય, નાનું હોય, એ મા બાપની નજીક હોય, એટલું યાદ રાખવાનું કે જે વિષમતાંક ઓછો એ વિષમતાંક કેવો હોય, નજીક હોય. તો અહીંયા સમૂહ અહીંયા આપ્યો છે Q1 Q2 અને N, એટલે કે Q3 અને Q2 ત્રણેય આપી દીધા છે. તો સૂત્ર મૂકીએ, J બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2M ના છેદમાં Q3 માઇનસ Q1. તો Q3 ની કિંમત આપણને દાખલામાં કેટલી આપી છે, 78 પ્લસ 60 માઇનસ 2×70 ના છેદમાં 78 માઇનસ 60. તો 78 અને 60 નો સરવાળો કરવામાં આવે તો 7 × 6 = 13, 138 માઇનસ 140 એના છેદમાં 78 માંથી 38 ને બાદ કરો એટલે કેટલા બચે આપણી પાસે, 18 બચે. 138 માંથી 140 બાદ કરી નાખો એટલે કેટલા બચે, માઇનસ 2 એના છેદમાં કેટલા આવી જાય, 18 આવી જાય. હવે માઇનસ 2 ના છેદમાં 18 આવે, ભાગાકાર કરો તો ભાગાકાર આપણો જવાબ આવે માઇનસ 0.111, કેન્સિંગ અંદર કરો એટલે આમ એક ખાયલા થાય, એટલે કે જે માઇનસ 0.1 જવાબ કેવો હોય તો કહી શકાય. સમૂહ બી આપણને આપેલો છે, એક્સ બાર આપ્યા છે, M0 આપ્યા છે, Q1 આપ્યા છે, Q3 આપ્યા છે, Q2 અથવા તો M આપેલા નથી. તો પહેલું કામ કાં તો કરવું પડે આપણે Q2 અથવા તો M શોધવા પડે. પરીક્ષામાં સ્ટ્રાઇક થવું એક સૌથી મહત્વની વસ્તુ છે. તો સૌ પ્રથમ એક્સ બાર અને M0 ઉપરથી આપણે શું કરવાનું છે, Q2 અથવા તો M શોધવાના છે. તો સૌ પ્રથમ એના માટેનું સૂત્ર આપણે લખીએ. એના માટેનું સૂત્ર શું છે કે M0 બરાબર 3M માઇનસ 2X બાર. તો M0 ની વેલ્યુ કેટલી છે મારી પાસે, 68 છે. 3M તો કઈ આવી પાસે નથી, એક્સ બાર એટલે કેટલા આવી પાસે, 65. 65×2 કરો તો 130 થઈ જાય. તો 68 બરાબર 3M માઇનસ 130. અહીંયા માઇનસ છે, બરાબર ની આ બાજુ તો કેવા થઈ જશે, પ્લસ થઈ જશે. તો 68 પ્લસ 130 બરાબર 3M. તો 130 ની અંદર 68 ઉમેરો કેટલા થઈ જાય, 198. 3×3 અહીંયા આવે તો ભાગાકારમાં બરાબર M. 3×6 = 18, 1×3×6 = 18. M બરાબર કેટલા આવી ગયા, 66 આવી ગયા. M બરાબર 66 આવી ગયા. હવે આપણે વિષમતાંક શોધવાનું કામ કરવાનું. તો વિષમતાંકનું સૂત્ર J બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2M એના છેદમાં Q3 માઇનસ Q1 થાય. તો Q3 પ્લસ Q1 કરો, Q3 એટલે કેટલા છે, 85 છે, Q1 એટલે કેટલા છે, 65 છે. માઇનસ 2 આની વેલ્યુ કેટલી મળી છે, 66 મળી છે. એના છેદમાં 85 માઇનસ 65. તો 85 માં 65 ઉમેરી, 85 ને 5 90 90 ને 60 એટલે 150 માઇનસ 66 2 કેટલા થઈ જાય, 132. એના છેદમાં 85 માંથી 65 બાદ કરી નાખો, 85 માંથી 65 બાદ કરી નાખો એટલે કેટલા બચે, 20 બચે. 150 માંથી 132 બાદ કરો એટલે કેટલા આવી જાય, 18 આવી જાય. 18 ના છેદમાં 20 આવી જાય. 18 ના છેદમાં 20 આવે, 2 નો ભાગાકાર કરવામાં આવે તો ભાગાકાર કરતા આપણને જવાબ કેટલો મળશે, 2 × 9 = 18 એટલે 0.9, અથવા તો 0.90 જે છે એ 0.90 કહી શકાય. હવે પહેલો જવાબ છે માઇનસ 0.11, બીજો જવાબ છે 0.9. આપણને દાખલામાં એવો પ્રશ્ન પૂછેલો છે કે અહીંયા જે છે બે વિષમતા શુદ્ધ અને કોણ નજીક છે. તો આપણે હમણાં અગાઉના લેક્ચરમાં વાત કરી ગયા કે જેનો જવાબ ઓછો હોય, અહીંયા માઇનસ 11 જે છે આ ઓછો જવાબ છે. તો આપણે અહીં લખી શકાય કે સમૂહ એ જે છે, સમૂહ એ વધુ નજીક છે, બરોબર.
આપણને કઈ સંહિતા નજીક છે તો સમૂહ એની સંહિતા જે છે એ વધારે નજીક છે એવું આપણે કહી શકીએ. આશા રાખીશ કે આજનો લેક્ચર આપણે સમજાણો હશે. ધન્યવાદ.